વડોદરામાં પાલિકા સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી 10 કરોડના ખર્ચે P4 આઉટડોર LED સ્ક્રીન લગાવવામાં આવશે, જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પરંતુ વિકાસના કામો માટે તિજોરી ખાલી હોવાના નામે પાલિકા 300 કરોડના બોન્ડ બહાર પાડવા જઈ રહી છે, ત્યારે સરકારની સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી પાલિકા 40 થી 42 3D અને 2D LED સ્ક્રીન લગાવવામાં આવશે. તો મેયર પિંકીબેન સોનાણીએ જણાવ્યું હતું કે જેમાં જાહેરાતો પ્રદર્શિત થશે. IT હેડ મનીષ ભટ્ટ અને સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ સ્ક્રીન પર જાહેરાત માટે ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ થશે અને મેન્ટેનન્સ માટે અલગ અલગ કોન્ટ્રાક્ટ થશે. LED સ્ક્રીનથી શહેરની સુંદરતામાં પણ વધારો થશે. સ્પેશિયલ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી લગભગ 10 કરોડના ખર્ચે સમગ્ર શહેરમાં વિવિધ સ્થળો પર લગભગ 40 થી 42 જેટલા 3D LED સ્ક્રીન લગાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ 3D LED સ્ક્રીન છે, જેથી કરી અને એની અંદર જે પણ પિક્ચર આવશે એ રિયલ હોવાનો આભાસ થશે. ભવિષ્યમાં જ્યારે આપણે બેનરો લગાવવાની સ્થાને આમાં પણ લોકો પોતાની એડ આપી શકે અને એ રીતનું પણ આયોજન ભવિષ્યમાં હાથ ધરવામાં આવશે, જેથી કરી અને લોકોને પણ કન્વીયન્સી રહેશે અને કદાચ બની શકે કે પાલિકાની આપણે ઇન્કમ માટેના સ્ત્રોતમાં પણ વધારો કરી શકીએ. શહેરમાં અલગ અલગ જગ્યાએ કેટલા બધા હોર્ડિંગ્સ લાગેલા છે, એ ગમે તેમ લગાવે, લાકડાના હોય તો પડી જવાનો ખતરો રહે, જોખમ રહે. આ પ્રોપર ફાઉન્ડેશન થઈને થશે અને એની સ્ક્રીન પર, એક જ સ્ક્રીન પર મલ્ટિપલ એડવર્ટાઇઝ બતાવવામાં આવશે, એટલે મલ્ટિપલ હોર્ડિંગ અટકી જશે. બીજો પબ્લિકને ફાયદો એ કે VMC આની વધારે રેવન્યુ ઊભી થશે જેટલી નોર્મલ કરતા હતા. એનેસ્ટેટ ડિપાર્ટમેન્ટ એને પ્રોપર મિકેનિઝમથી ટેન્ડર કરીને જાહેરાતના માટે પાડશે ને, જે હાઈએસ્ટ આપશે એને કામ આપશે. મેન પાવર, મેન્ટેનન્સ, એનું રિપેરિંગ, એનું ક્વાર્ટરલી કંટ્રોલરની સર્વિસ, ફાઉન્ડેશન, બધું જ જવાબદારી કોન્ટ્રાક્ટરના સ્કોપમાં લઈ લીધી છે. LED TV લગભગ 35 જગ્યાએ 2D LED TV લાગશે અને 5-1 જગ્યાએ 3D LED TV લાગશે. આ TV લગાડવાથી એડવર્ટાઇઝિંગ, જનજાગૃતિના કાર્યક્રમો, વેલનેસના કાર્યક્રમો, લાઈવ પ્રસારણ, તમામ વસ્તુઓ થશે. વડોદરાની જનતા સીધી ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી અથવા વિઝ્યુઅલ માધ્યમથી કનેક્ટ થશે. કોર્પોરેશનની આવક અને વડોદરા શહેરની સ્વચ્છતા સુંદરતામાં વધુ વધારો થશે.